ત્રંબામાં સનાતન ધર્મનું મહાસંમેલન. આવતીકાલે સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મહાસંમેલન. સંતો, મહંતો, મહામંડલેશ્વર, કથાકારો હાજર રહેશે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષ સ્થાને રહેશે. હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતનના સાધુ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવાનું પણ નિર્ણય થશે. અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ થયો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવ. નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આરોપ લગાવ્યો છે. પોલીસે દેખાવકારોની અટકાયત પણ કરી છે. દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું, એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે, ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે. શું કહેશું? આ નીટનું અંતે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે. જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે. બિલકુલ, તો જે છે આ એનએસયુઆઈ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે. નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે. જો કે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે. કેમેરામેન શંકર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભરૂચમાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના ઘટી છે. ટેમ્પો ચાલકની અડફેટે 1.5 વર્ષના બાળકનું મોત થયું છે. રમતા રમતા બાળક રસ્તા પર આવી ગયું અને અકસ્માત થયો. અંકલેશ્વરમાં સારંગપુર નજીક આ ઘટના બની છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર છે. સારંગપુર નજીક આત્મીય સોસાયટી નજીક અકસ્માત થયો. ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે તપાસ પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ. મહિલાઓએ થાળી વગાડી હલ્લાબોલ કર્યો છે અને પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. પીવાના પાણી, ગટરની વ્યવસ્થા ન મળતા રજૂઆત કરાઈ છે. ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવ કર્યા છે. શહેરના સુરવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1ના જંકશન વિસ્તારના સ્થાનિક લોકોને આ દેખાવ કર્યા છે. સ્થાનિક લોકોએ તો સુરતમાં વધુ એક સરકારી અનાજ કૌભાંડ. ભાજપના કોર્પોરેટરે અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો. ગરીબોને પૂરતું અનાજ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. ઉધના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ લગાવ્યો છે. 25 કિલો અનાજના બદલે 15 કિલો આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત પણ કરી છે અને આ સાથે જ સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરાઈ છે. તો રજૂઆત ત્યારે સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પણ કહી રહ્યા છે કે અનાજ ઓછું આપવામાં આવે છે અને ચીમકી પણ આપવામાં આવે છે. જેટલું અનાજ મળે છે એટલામાં જ ખુશ રહેવા મજબૂર બન્યા છે લાભાર્થીઓ અને હવે તેઓ રોષ પણ ઠાલવી રહ્યા છે. રાકેશ મોહરિયા કો મુજે કોઈ ફરક નહીં પડતા. પરફેક્ટ નહીં. 35 કિલો હૈ તો 17 કિલો લો, 15 કિલો લો, લેકે ચલે જાઓ. નહીં લેના જાઓ, યહાં સે દૂસરે દુકાન પે જાઓ. કિતને નામ હૈ? ઓર 7 નામ હૈ સર.
तो एक यूनिट पे कितना मिलता है आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है। झिकझिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं, बोलते हैं जाओ अपना। क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर। 15 किलो हूँ से भाई, 5 किलो हूँ से चोखा। ચોખા તો આપ જણામાં 5 જ કિલો ચોખા આપ્યા અને ઘઉં કેટલા આપ્યા? 7 જણામાં 12 જ કિલો એટલે કુલ કેટલા થયા? 17 કિલો 16 કિલો તો આપ બોલે ને ઉસકો 16 કિલો ક્યુ દીએ ભાઈ? બોલા ઉતના નહીં આતા હૈ, ઉતના હી આતા હૈ, લેકિન બહુત પૂછી થી લેકિન કુછ કહા ભાઈ કાપ જાઓ આપે તો બોલો બસ ઇતના હી આતા હૈ તુમ્હારા એસા હોતા इतना ही आता है। तो आप कोई बात नहीं, पेन 2, 3, 4, 5 नाम है। अच्छा कितना दिया है? 13 किलो दिया। कितना दिया? 8 किलो 8 किलो क्या दिया? गेहूँ, खाली गेहूँ दिया, चावल नहीं दिया। 8 किलो मतलब 15 किलो में सीधा आपको 8 किलो मिलता है, आधा राशन मिलता है। आधा तो अभी आप कभी आप सवाल नहीं पूछते दुकान वाले से? तो वो चावल और गेहूँ देते हैं ना, तो मैं तो खाली बोला खाली गेहूँ दे दो। ગરીબી રેખા હેઠળ જીવતા લોકો શ્રમજીવી પરિવારોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે, અનાજનો જથ્થો ઓછો આપવાની ગુમરાડ જોવા મળી છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે પાંડેસર બમરોલી વિસ્તારની અંદર જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ ઉપર, એ રેશન કાર્ડ પર અનાજનો જથ્થો ઓછો આપવાની એક બુમરાંગ સાંભળવા મળી છે। 7 જ કિલો મળે, 7 કિલો અનાજ મળે, બીજા પણ એક લાભાર્થી તેની અંદર વાત કરીશું। જી બેન, તમારું નામ, કેટલા રૂપ કેટલું અનાજ મળવું જોઈતું હતું અને કેટલું મળે છે? દુકાનદાર શું કહે છે? 5 કિલો મિલતા હે ના, સરકાર ક્યાં બોલતા હે એક જણ કો 5 કિલો મિલેગા, મિલેગા ના, મેં વો કઈ કમ દેતા હે, હા વો લેને જાતા હે તો સીધા બોલતા હે ઉપર સે આયા નહીં, માલિક આતા બોલતા, માલિક કો નહીં દેખે હે, વો દુકાનદાર જો બેઠતા હે વહી રાશન દેતા, માલિક કો હમ દેખે નહીં, માલિક આતા હે રામા રેડ, ક્યા નામ હે ઉસકા, દિનેશ રેડ્ડી નામ હે। वो क्या बोल रहा है, कुछ धमकी दे रहा है, ऐसा भी सुन रहे हैं? जहाँ जाना आपको जा सकती हैं, हमारा जितना देना है मैं उतना ही दूंगा, अगर बोलो तो राशन बंद हो जाएगा लेकिन राशन आपको ज्यादा नहीं मिलेगा। चावल भी देते हैं ना? राशन कार्ड बंद करने का। मेरा नाम हर्षा अशोक पांडे है और मेरा 4 लोग का नाम है और उसमें हमको 20 किलो मिलना चाहिए। 25 किलो का मैसेज मोबाइल में आता है जिसमें से हमें खाली 12 किलो राशन मिलता है और दाल चना ये सब तो कभी कभार साल में 1-2 बार आता है तो उसका भी पूरा कीमत हमसे लिया जाता है। जो अनाज हो अनाज मलतू नहीं पर एनी मुहिम अना जो पूर्व कॉर्पोरेटर सैलेंडर त्रिपाठी उपाड़ी है, सैलेंडर त्रिपाठी साथ बात करीशू। जी शो सर्वे थोड़े के अनाज ओछू मे क्या दुकानदारों અનાજ ની ગોલમાલી કરે છે, તમે જે સર્વે કર્યો શું કહેશો? સર્વે માં તો એમાં 15-16 દુકાન તો મેં ખાસ માર્ક કર્યું છે, જે મેં લેટર લખ્યા છે એમાં માર્ક કર્યું છે, ટિક માર્ક કર્યું છે કે આ લોકો ગપલાગીરી કરે છે। પણ ખરેખરમાં ઉધના ઝોન ની અંદર સુરતમાં તો બધા જ ગપલાગીરી કરે છે, પણ જે મેં સર્વે કર્યું છે એમાં 60 દુકાનો છે ઉધના ઝોનમાં, એ તમામ લોકો 90% પરવાનેદાર બેસતા નથી, દાદાગીરી કરે। અરે મારા જેવા પર દાદાગીરી કે હું પોલીસને બોલાવ, રાજકારણીને બોલાવ, આપણે કોઈથી સારું કામ લઈને નીકળેલા છે, ભગવત કરેલ કે લોકોના પેટના લાત લાગેલો છે એટલે મેં નીકળેલો છું, મારા માટે નહીં, ગરીબ પ્રજા માટે। નરેન્દ્ર મોદીજીએ જે કીધું છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને મેં ફ્રીમાં રાશન આપ્યું છું, એ લોકોને હક અપાવવા માટે મેં મેદાનમાં ઉતર્યો છું। આ તો ભાજપના કોર્પોરેટરે પર્દાફાસ કર્યો છે જે સરકારી અનાજનો ગોલમાલનો, અને ખાસ કરીને જે કોર્પોરેટર છે એણે સીએમ પીએમઓ અને ગૃહ મંત્રાલયને પુરવઠા અને નાગરિક સચિવ સુધીની ફરિયાદો કરવામાં આવી છે। હવે જોવું રહ્યું છે કે આ ફરિયાદને ધ્યાનમાં લઈને આ સરકાર કેવા કે કઈ રીતના નક્કર પગલાં ભરે છે કે શું કરે છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।